जामनगर में 9 जान्युआरी रात्र 11 वाग्या आसपास मॉस्को थी गोवा जती फ्लाइट में बॉम्ब होवानी जानकारी मिली थी, जेने लईने जामनगर एरपोर्ट खाते फ्लाइट ने डायवर्ट करवामां आवी हती, जेमां 236 पेसेंजर अने 8 क्रू एटले के 244 लोकोने हेमखेर बहार काढवामां आव्या हता। आ लोकोने एरपोर्टना वेइटिंग लॉन्चमां बेसाडवामां आव्या हता, ત્યારે બોમ્બ સ્કવોડ દ્વારા બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એનએસજીની બે ટીમે પણ આખી રાત વિમાનની તપાસ કરી હતી। સવારે મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી। આ મામલે જામનગર કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે ફ્લાઇટ કે સામાનમાં વાંધાજનક કોઈ પણ વસ્તુ મળી નથી, જેથી બોમ્બ ન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે। જો કે હવે એનએસજી ક્લિયરન્સ આપે પછી જ ફ્લાઇટ ટેક ઓફ થશે। सभी यात्रियों के हैंड बैगेज की एंड जो चेकड इन बैगेज था उनकी भी चेकिंग की गई। 236 जो 236 कुल यात्री थे और 8 क्रू, ऐसे 244 यात्रीगण मौजूद थे। स्टेट पुलिस भी थी, एनएसजी कमांडोज भी थे एंड बाकी भी सारी एजेंसीज थे। इनका अच्छे कोऑर्डिनेशन के साथ में ये ऑपरेशन संपन्न हुआ। मेक्सिको थी गोवा जती फ्लाइट ने जामनगर के एयरपोर्ट खाते लैंडिंग करवामां आव्युं छे, इमरजेंसी लैंडिंग करवामां आव्युं छे। जे इंटरनेशनल फ्लाइट छे तेमनुं जामनगर खाते लैंडिंग करवामां आव्युं छे। जे फ्लाइट नी अंदर बॉम्ब होवानी आशंकाना कारणे खास करी अने जामनगर एरपोर्ट खाते इमरजेंसी लैंडिंग करवामां आव्युं छे। त्यारे 236 જેટલા જે મુસાફરો છે તે સવાર હતા અને હાલ 236 મુસાફરો અને 8 ક્રૂઝ એમ તમામ જે 244 લોકોને બચાવવા માટેની જે કવાયત હાથ ધરવામાં આવી હતી, હાલ જે મેક્સિકોથી ગોવા જતી આ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં જે બોમ્બ હોવાની આશંકાના કારણે આ ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ જામનગરમાં કરવામાં આવ્યું હતું અને હાલ કોઈ પણ જાતનો હજી પદાર્થ મળ્યો નથી, પણ હાલ મુસાફરોને સલામત સ્થળે જે ખસેડી દેવામાં આવ્યા છે અને હાલ મુસાફરોનો જે સામાન છે તેમની પણ અત્યારે હાલ તપાસ થઈ રહી છે અને જે ફ્લાઇટ છે તેની અંદર હાલ જે સુરક્ષા એજન્સીઓ છે તે હાલ તપાસ કરી રહી છે। કેમેરામેન રાણસિંહ ગઢવી સાથે સંજય મર્દનિયા, સિટી ન્યૂઝ,